અમદાવાદમાં હત્યાના વિરોધમાં બાવળા બંધનું એલાન કરાયું છે. 6 મેના રોજ ટોળાના હુમલામાં હિંમત નામના યુવકનું મોત થયું હતું. બંધના એલાનને પગલે માર્કેટયાર્ડ સહિત વેપાર ધંધા પણ બંધ રહ્યા છે. ખેડૂતો અને કોળી સમાજે પણ બંધના એલાનને ટેકો જાહેર કર્યો છે. અમારા સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે. મિહિર, વધુ શું વિગત? શિવાની, બાવળા જે છે ત્યાં આગળ હિંમતભાઈ કરી અને જે યુવાન છે કે જે તેમની હત્યા છે કે જે થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી, જેને લઈને જે માર્કેટ છે બાવળા માર્કેટ કોળી સમુદાય આ બંધનું એલાન આપ્યું હતું. ખેડૂત જે હિંમતભાઈ છે કે જે કોળી હત્યાના કારણે અત્યાર હાલ આ બંધનું એલાન આપ્યું છે અને સમગ્ર લોકોએ આ બંધ છે તે પાડ્યું છે. જો ઘટનાની વાત કરવામાં આવે તો ક્રિકેટ રમતા યુવાનો સાથે બોલાચાલી થતા સ્થાનિક ખેડૂતો અને કોળી સમુદાય આજે માર્કેટ બંધ નું એલાન છે તે કર્યું છે. શિવાય, બિલકુલ, તો 6 મહિના રોજ ટોળાના હુમલામાં હિંમત નામના વ્યક્તિનું મોત થયું હતું અને આ મોતને લઈને સખત કાર્યવાહીની માંગ સાથે અને વિરોધને લઈને બાવળા બંધનું એલાન કરવામાં આવ્યું છે. દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. વેપાર ધંધા બંધ રહ્યા છે. વેપારીઓએ પણ આ બંધને